તો બીજી તરફ જેતપુરમાં પણ ભારે વરસાદને લઈને તબાહીના દ્રશ્યો સર્જાયા છે જેમાં અનેક ડેમો ઓવરફ્લો થયા છે ત્યારે અનેક લોકોમાં પાણીના ઘટનાઓ પણ સામે આવી રહી છે જેતપુર પંથકમાં ભારે વરસાદને કારણે સારણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેમાં નગરપાલિકાની પાણીની ટાંકીની પાઇપલાઇન પણ તણાઈ ગઈ છે જે પિલર પર આ પાઇપલાઇન હતી તે પિલર તૂટી પડતા આ ઘટના બની છે ત્યારે નગરપાલિકા દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભારે વરસાદને કારણે રબારીકા નજીક ભાદર નદીમાં પાંચ જેટલા યુવાનો તણાવવાની ઘટના બની હતી જેમાં વેગડી ગામના ભાદર નદીના પુલ પરથી બે મૃતદેહો તણાતા હોવાનો પણ વાયરલ થયો છે ત્યારે જેતપુર ગોંડલ અને ધોરાજીના ફાયર વિભાગ તેમજ એસડીઆરએફની ની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું છે જેમાં જામકંડોળા પાસેના તલવડા ગામ નજીકથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજા યુવાનનો મૃતદેહ ભાદર ડેમ નજીકથી મળી આવ્યો છે કુલ પાંચ જેટલા યુવાનોમાંથી એક યુવાનનો બચાવ થયો હતો અને ચાર યુવાન તણાયા હતા જે અંગે એસડીઆરએફની ટીમ દ્વારા હજુ પણ શોધખોળ હાથ ધરાય છે જેતપુરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વીરપુર પીઠળિયા ખીરસડા વાડાસડા મંડલિકપુર અને પેટલા સહિતના ગામોમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો આ પંથકમાં ભારે વરસાદને લઈને સુરવો બે ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે જેના કારણે આ ડેમના પાંચ જેટલા દરવાજા પણ ત્રણ ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે જેના કારણે ખીરસરા ખજૂરી ગુંદાડા અને થાણા ગાલોડ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ જેતપુર